ડભોઈ બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં તબીબી દ્વારા પિત્રાશયની પથરીનું લેપેસ્કોપીથી પ્રથમ સફળ ઓપરેશન કરવામાં આવ્યું. માનવ શરીરમાં બીમારીના પગલે અનેક વખત ઓપરેશન કરવા જેવી સ્થિતિ ઊભી થઈ જતી હોય છે. તેવામાં હાલ ટેકનોલોજી વધતા હવે તે મનુષ્યને વધુ દુખાવો ન થાય અને સરળ પદ્ધતિથી ઓપરેશન થઈ શકે તેવી અનેક મશીનરી દેશમાં વિકસી છે. ત્યારે ડભોઈ નગરમાં આવેલ બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં પ્રથમ વખત અને તાલુકામાં પહેલું લેપ્રોસ્કોપીથી પિત્તાશયની પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું. એક દર્દી ઉષાબેન છેલ્લા ઘણા સમયથી પિત્તાશયની પથરીથી પીડાતા હતા. ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબ આશીષ પટેલની સાથે સારવાર દરમિયાન પ્રથમ સોનોગ્રાફી કરી પથરીની માહિતી મેળવી લેપ્રોસ્કોપીથી સરળ ઓપરેશન કરવામાં આવ્યું અને દર્દીને દુખાવાથી છુટકારો મળ્યો હતો. દર્દીના પરિવારજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. વિજય બારોટ, જેડેસ ટીવી, ડભોઈ. મારું નામ આશીષ હર્ષદભાઈ પટેલ છે. મારો એક પેશન્ટ આવ્યું હતું ઉષાબેન તળવી કરીને, જેની ઉંમર 58 યર ફિમેલ પેશન્ટ છે, જેમને જમણી બાજુ દુખાવો થયો હતો પેટમાં. તો એના માટે આપણે એક સોનોગ્રાફી કરાવી હતી, જેમને સોનોગ્રાફીમાં પિત્તાશયની પથરી આવી હતી. પિત્તાશયની પથરીનું ઓપરેશન આપણે દૂરબીનને એમને સલાહ આપી હતી અને દૂરબીનનું ઓપરેશન આપણે કર્યું છે, જે આખા ડભોઈ વિસ્તારમાં સૌપ્રથમ ઓપરેશન થયું છે દૂરબીનથી, જે આપણી બીએપીએસ હોસ્પિટલમાં થયું છે. દૂરબીનથી ઓપરેશનના એટલા ફાયદા થાય છે કે પેશન્ટ બીજા દિવસે ઘરે જઈ શકે છે, દુખાવો થતો નથી અને મોટા ઓપરેશનના ચીરા લાગતા નથી.